જનરલ સાયન્સમાં આપણે ઓલરેડી ઘણા બધા ટોપિક ડિસ્કસ કરી ચૂક્યા છીએ, જેમ કે ઓલરેડી આપણે સ્ટાર્ટ કર્યું છે કેમિસ્ટ્રી, અને કેમિસ્ટ્રી જે છે ઓનગોઈંગ ઓલમોસ્ટ 5 પાર્ટ જે છે ઓલરેડી અપલોડ થઈ ગયા છે, ટોટલ 5 પાર્ટ્સ. ઓકે, તો આજે આપણે કન્ટિન્યુ કરવાના છીએ બાયોલોજી. બાયોલોજીમાં જે છે મેં સબ્જેક્ટમાં ઘણા બધા ડિવિઝન કરી દીધા છે, જેમ કે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે છે એને ડાયરેક્ટલી મેઇન કોર્સ તરીકે લઈશું, પાચન તંત્ર, એના પછી લઈશું શ્વસન તંત્ર, અને એના પછી જે છે લાસ્ટમાં લઈશું કંકાલ તંત્ર. બેઝિકલી આ ત્રણ વસ્તુ જે છે સુપર ડુપર ઇમ્પોર્ટન્ટ છે. પાચન તંત્ર જે છે એની અંદર પણ ડિવિઝન પાડી દીધા છે, જેમ કે દાંત, ઓકે, પછી છે જીભ, અને એની અંદર લાસ્ટમાં જોઈશું આપણે હ્યુમન ડાયજેશન એટલે કે પાચન ક્રિયા. શ્વસન તંત્ર જે છે એની અંદર રુધિરાભિસરણની પ્રક્રિયા અને હૃદયનું જે સ્ટ્રક્ચર છે જોઈશું, આની અંદર આપણે ફૂલ બોડીનો મિકેનિઝમ જોઈશું, અને આની સાથે એક વસ્તુ એડ ઓન કરીશું આપણે મનુષ્યના આંખની રચના, હ્યુમન આઈ. તો આ જે બેઝિક ઓર્ગન્સ જે છે એની આપણે ફેક્ચ્યુઅલ માહિતી ડિસ્ક્રાઇબ કરીશું, અને ઓલમોસ્ટ જે છે બાયોલોજી વિથ ધ હેલ્પ ઓફ ધીસ ટોપિક ક્લિયર કરી દઈશું. આનું કારણ એ છે કારણ કે આના પછી બહુ મોટો ડાયવર્સ સબ્જેક્ટ આવી ગયો છે આપણા રસ્તામાં, જે છે ફિઝિક્સ. ઓકે, કેમેસ્ટ્રી જે છે બહુ જ નાનો છે, પરંતુ હા, સૌથી વધારે ક્વેશ્ચન જે છે કેમેસ્ટ્રી અને બાયોલોજીમાંથી જ જોવા મળે છે, અને આને તમે ઇઝીલી અટેન્ડ કરી શકો છો જો આપણી જોડે કન્સેપ્ટ ક્લિયર હોય. તો આ બધા કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન જે છે ઓલરેડી આપણે કન્ટિન્યુ કરી દીધા છે, અને જે હવે આવનારા સમયમાં જે આવવાના છે એ કંઈક નીચે મુજબ રહેશે. અને ફિઝિક્સમાં જે છે આપણે જોઈશું તાપમાન શું છે, પ્રકાશ શું છે, ગતિ, ઝડપ, વેગ, પ્રવેગ, આ બધું જે છે ફિઝિક્સમાં વી વિલ ડિસ્કસ. તો બાયોલોજી જે છે એને આપણે આજે થોડુંક આગળ લઈ જઈએ. હું ટ્રાય કરીશ દરેક વસ્તુ જે છે એને આકૃતિની મદદથી સમજાવું. ઓકે, આકૃતિ જે છે એકદમ રફ હશે, પણ તમને બેઝિક આઈડિયા આવી જશે તેવી હું તમને ખાતરી આપી શકું છું. તો સૌથી પહેલાં આપણે ટ્રાય કરીએ છીએ એક લોગો બનાવીએ. કંપનીનું નામ છે હીરો હોન્ડા. હીરો હોન્ડાનો લોગો આપણે કેમ બનાવવો પડ્યો? તો આ છે મનુષ્યના દાંત, મનુષ્યના દાંત અથવા હ્યુમન ટીથ. તો હ્યુમન ટીથને લગતા અગત્યના ફેક્ટ ડિસ્કસ કરવાના છે. તમે બસ આ યાદ રાખો, હીરો હોન્ડાનો લોગો અહીંયા આપણી સમક્ષ આવેલો છે. તો જો આ જે મનુષ્યનું દાંત છે, ટીથ છે, હ્યુમન ટીથ, એની ઉપર અલગ અલગ લેયર આવેલા છે. તમારે બસ આ કર્સર ઉપર ધ્યાન રાખવાનું છે ક્યાંથી ક્યાં કયું લેયર આવેલું છે. તો ઉપર એક લેયર આવેલું છે જેનાથી આપણે સૌ પરિચિત છીએ, જે છે ઇનેમલ. ઇનેમલ જે છે એ સૌથી હાર્ડેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી છે. હાર્ડેસ્ટ એટલે કે મજબૂત, સોલિડ, જોરદાર, સખત. તો આનું કારણ શું છે? તો આનું કારણ છે CA3PO4 twice. CA3PO4 twice એટલે કે કેલ્શિયમ ફોસ્ફેટ. સૂત્રોવાળો વિડીયો જે છે મેં ઓલરેડી પોસ્ટ કર્યો, તો તમે એમાં જોઈ શકો છો. અલગ અલગ 100 પણ વધારે સૂત્રો જે છે એમાં ડિસ્કસ કર્યા હતા NCERTના. તો છે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે એટલે સૌથી સખત છે. ઇવન કમ્પેરિઝન કરીએ તો આજે હાડકા જે છે એના કરતાં પણ વધારે સખત જે છે એ છે ઇનેમલ. ઇનેમલ શું છે? તો ઇનેમલ દાંતના પડનું એકદમ પ્રથમ આવરણ છે, સૌથી ઉપરનું લેયર છે. તો જનરલી NCERTમાં એક નામ આપ્યું છે CA3PO4 twice, પરંતુ આપણે મેડિકલ સાયન્સની બુકમાં જોઈએ તો નીટમાં જે છે એવું આપવામાં આવ્યું છે કે CaCO3. તો ટોટલી આની અંદર બે એલિમેન્ટ આવેલા છે, એક છે કેલ્શિયમ ફોસ્ફેટ અને બીજું છે કેલ્શિયમ કાર્બોનેટ. ટોટલી બે એલિમેન્ટ આવેલા છે. તો બંને એલિમેન્ટ ભેગા થઈને બનેલા આવે છે ઇનેમલના. બેઝિકલી આપણો આખું જે ટીથ છે, દાંત છે, એની અંદર આ બંને એલિમેન્ટ પ્રેઝન્ટ છે, પરંતુ ઉપરનું લેયર જે છે આ તમે અહીંયા જોઈ રહ્યા છો તેની અંદર એનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે શું છે તેની હાર્ડનેસ વધી જાય છે. મૂવિંગ ઓન નેક્સ્ટ જે છે નેક્સ્ટ લેયરને કહેવાય છે સિમેન્ટમ. સિમેન્ટમ હવે નામ પરથી ખ્યાલ આવી જાય, સિમેન્ટ શેના માટે વપરાય છે? કોઈ બે વસ્તુને જોઈન્ટ કરવા માટે. તો અહીંયા સિમેન્ટની સાથે સાથે આ રીતે અમુક નાના રેસા પણ જોવા મળે છે. તો આ રેસા શું છે? આ રીતે અહીંયા જો ઉપરનું લેયર જે હતું એને આપણે વચ્ચેનું હમણાં સ્કીપ કરીએ છીએ, ત્યાં જઈએ છીએ પછી. તો આ સિમેન્ટમ જે છે આ લેયર, એની નીચે આ રેસા જોવા મળે છે, એને કહેવાય છે ફાઈબર. ફાઈબર જે છે સિમેન્ટમ અને ફાઈબર જે છે એ દાંતને જકડી રાખવાનું કાર્ય કરે છે. તમે જડબું શબ્દ સાંભળ્યો હશે, તો બસ એ જડબા સાથે જોડાયેલા દાંત જે છે તેની વચ્ચે સિમેન્ટમ અને ફાઈબર આવેલા હોય છે. હવે જનરલી દાંત જે છે અલગ અલગ ભાગમાં વહેંચાયેલું હોય છે. સૌથી પહેલાં દાંતની જે સારવાર કરે છે તેને શું કહેવાય છે? ડેન્ટિસ્ટ. હવે તમને થશે આવો પ્રશ્ન તો કોઈ પૂછશે નહીં, પરંતુ જો અહીંયા એક ક્રોનોલોજી સમજો તમે, આ વચ્ચે અહીંયા બ્લેન્ક ખાલી પાર્ટ તમને દેખાય છે, રાઈટ? તો આ ખાલી પાર્ટ જે છે અવકાશ છે, એના માટે એક વર્ડ છે કેવિટી, અને આ કેવિટી જે છે એના માટે વર્ડ છે ડેન્ટિના. ડેન્ટિના, ઓકે, ડેન્ટિસ્ટ નહીં, ડેન્ટિન. તો ડેન્ટિન
કે છે પ્રશ્ન આ રીતે બનશે કે દાંતનો સૌથી મોટો ભાગ કયો? તો દાંતનો સૌથી મોટો ભાગ જે છે એ છે ડેન્ટિના. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે આ ડેન્ટિસ્ટ વર્ડ ક્યાંથી આવ્યો. જનરલી દાંતના જે ડોક્ટર હોય તેમના માટે ડેન્ટિસ્ટ વર્ડ વપરાતો હોય છે, પરંતુ આપણા શરીરની અંદર ડેન્ટિના ક્યાં આવેલું છે? તો દાંતનો જે વચ્ચેની કેવિટીનો પાર્ટ છે, અવકાશ ખાલી ભાગ, તેને ડેન્ટિન કહેવાશે. પછી તમે અહીંયા જોશો, ધ્યાનથી મેં અહીંયા એક લાઈન કરી છે દાંતની અંદર આ રીતે. તો આ લાઈન જે છે એને આપણે કહીશું રૂટ. કદાચ તમે વર્ડ સાંભળ્યો છે રૂટ કેનલનું ઓપરેશન, તો બસ આ રૂટ જ છે. આની અંદર બહુ બધી બ્લડ વેસલ આવેલી હોય છે. બ્લડ વેસલ એટલે કે રુધિર લાવનારી અને લઈ જનારી ધમનીઓ, શિરાઓ. ઓકે, તો આપણે રુધિરનું પરિવહન શીખીશું ત્યારે આના વિશે ચર્ચા કરીશું. બ્લડને અત્યારે આપણે સ્કીપ કરીએ છીએ ફોર નાઉ. તો આ થઈ ગયું રૂટ. ઓકે, તમને ખાલી ક્રોનોલોજી ખ્યાલ હોવી જોઈએ. સૌથી અપર લેયર છે આપણું ઇનેમલ, એના નીચેનું લેયર જે હતું એ છે સિમેન્ટમ. પછી એને જકડી રાખવા માટે ફાઈબર છે કે જે જોડાયેલું હોય છે. આ જે આપણો ચામડીનો ભાગ છે એને આપણે કહીશું ગમ. ઓકે, તો આ રીતે અલગ અલગ નામ થઈ ગયા. વચ્ચેનો અવકાશનો ભાગ છે એ છે ડેન્ટિના. તો આઈ હોપ બધા નામ જે છે તમને ઇઝીલી અહીંયા ને અહીંયા યાદ રહી જશે. કારણ કે ઇઝી છે, કારણ કે આ બધી વસ્તુ જે છે હ્યુમન ટીથની વાત કરી રહ્યા છીએ. આપણે જો એનિમલ જે છે એને જોવાનું છે નહીં, કારણ કે ઇટ ઇઝ આઉટ ઓફ કન્ટેક્સ્ટ, આપણા સિલેબસમાં નથી. હવે દાંત જે છે એ જનરલી ત્રણ ભાગમાં વહેંચાયેલા હોય છે. કયા કયા ત્રણ ભાગ છે? તો પહેલો ભાગ છે ક્રાઉન, બીજો ભાગ છે નેક, અને થર્ડ પાર્ટ છે રૂટ. તો દાંતના મુખ્ય ત્રણ ભાગ હોય છે. તો આ ત્રણેય ભાગ વિશે હવે તમને ખ્યાલ આવી ગયો છે. હવે ઉપરનો પાર્ટ જે છે એ છે ક્રાઉન, નેક જે છે અહીંયા વચ્ચેનો પાર્ટ અહીંયા આટલા ભાગમાં જે વધે છે એ છે, અને આ ગમથી લઈને નીચેનો પાર્ટ જે છે એ છે રૂટ. તો આ જે તમે ઉપરની સાઈડ અત્યારે જે રચના હાલમાં જોઈ રહ્યા છો એ આપણા ટીથ છે, હ્યુમન ટીથ છે. ઓકે, મનુષ્યના દાંત. અને આ જે આખી સંરચના છે, આ કમ્પોઝિશન છે, એના વિશે તમને હવે ખ્યાલ આવી ગયો છે કે આપણા દાંત કઈ રીતે બનેલા છે. એની અંદર કેલ્શિયમ ફોસ્ફેટ, કેલ્શિયમ કાર્બોનેટનું આવરણ ક્યાં આવેલું છે, આવરણને શું કહેવાય છે, અંદરના ખાલી અવકાશને શું કહેવાય છે, જેને જે જકડી રાખે છે એ લિક્વિડને શું કહેવાય છે, અને એકદમ ઇનર પાર્ટ જે છે તેને શું કહેવાય છે. આઈ હોપ હ્યુમન ટીથ જે છે દરેક મિત્રોને ક્લિયર હશે. હ્યુમન ટીથ જે છે એ બેઝિકલી આટલામાં પતી જતું નથી. સ્ટોરી ગોઝ ઓન. અહીં સુધી ક્લિયર છે તો આપણે આગળ વધીએ છીએ. હવે એકવાર ફરીથી હીરો હોન્ડા જે છે એનો આપણે લોગો નહીં બનાવીએ. હવે આપણે કંઈક નવી વસ્તુ તરફ આગળ વધીએ છીએ. આપણી જે નેક્સ્ટ ટોપિક જે છે એનું નામ છે 2123. ઓકે, તો આપણે નામને સાર્થક કરીએ એની પહેલાં જોઈએ 2123 શું છે. તો આ થઈ ગયું 2, આ થઈ ગયું 1. અગેન પછી આગળ કીધું છે 2, તો આ થઈ ગયા કેટલા? 2. પછી કીધું છે 3, તો અગેન થઈ ગયા 3. તો અહીંયા કીધું છે 2123, તો અહીંયા આપણે બનાવ્યું 2123. તો આ આપણા બેઝિકલી દાંત છે. ઓકે, આ ફ્રન્ટમાં બે છે, તો વચ્ચે આપણે એક મિરર ઇમેજ બનાવીએ છીએ અત્યારે. તો અહીંયા આપણે કેવા થઈ જશે? વચ્ચેના બે થઈ જશે, આને પણ આપણે કહીશું 2. પછી એક કીધું એક તીક્ષ્ણ દાંત છે. તમે ધ્યાનથી અત્યારે હાથ વડે ટચ કરીને જોઈ શકો છો, જીભ વડે એક તીક્ષ્ણ દાંત હશે બંને બાજુ આ રીતે. તો એને આપણે આપીશું 1, કારણ કે એક જ છે. ઓકે, પછી એના પછી કીધું કે એની બાજુમાં ફરીથી બે બીજા દાંત છે, તો બે બીજા દાંત બનાવી દઈએ, એને નંબર આપવાના છે 2. અને એના પછી કીધું છે કે 3 બીજા નવા દાંત છે, તો 3 દાંત બીજા બનાવી દઈએ, એને નંબર આપી દઈએ આપણે 3. બેઝિકલી આ આપણું જે જડબું છે, જડબું જે છે એને જો કહેવાય છે. હવે જો બે ભાગમાં વેચાયેલા છે, એક છે મેન્ડિલા અને એક છે મેક્સિબલ. મેક્સિબલ રાઈટ. તો મેન્ડિલા અને મેક્સિબલ અપર અને લોઅર પાર્ટને કહેવાય છે. તેની અંદર આપણે વાત કરીએ અત્યારે 2123, અને તમારે યાદ રાખવું પડશે, રીઝન હું તમને આપું છું. હવે જો પહેલા બે આ વચ્ચેના બે દાંત છે, આપણે વાત કરીએ છીએ નીચેના જડબાની, એની અંદર પણ આપણે શું કર્યું, બે પાર્ટ પાડી દીધા, એક આ બાજુ ને એક આ બાજુનો. તો તમારે માત્ર આ બાજુનો પાર્ટ જ ફોલો કરવાનો છે અત્યારે. તો આજે જે બે પાર્ટ છે એને કહેવાય છે ઇનસીઝર્સ. શું કહીશું? ઇનસીઝર્સ. પછી આ તીક્ષ્ણ દાંત છે. ઓકે, તીક્ષ્ણ દાંત તમને ખ્યાલ આવી ગયો છે હું કયા દાંતની વાત કરું છું, જે ત્રિકોણ ટાઈપનો હોય છે, તેને કહેવાય છે કેનાઇન. આગળના બે છે ઇનસીઝર, પછી છે કેનાઇન, એના પછી છે પ્રીમોલર્સ, અને એના પછી લાસ્ટ ત્રણ રિમેનિંગ વધે છે એને કહેવાય છે મોલર્સ. ઓકે, અહીંયા જો પ્રી વર્ડ છે એના પછી હંમેશા મોલર્સ આવવાનું રહેશે. તો અહીંયા દાંતના અલગ અલગ નામ થઈ ગયા. જો પ્રથમ બે છે ઇનસીઝર્સ, પછી છે કેનાઇન, પછી છે બાકીના બે પ્રીમોલર, અને લાસ્ટ ત્રણ વધે છે એ છે મોલર્સ. તો આ નામ જે છે ઇંગ્લિશ અને ગુજરાતીમાં સેમ જ છે. આને ઇનસીઝર લખી શકો છો, આને કેનાઇન લખી શકો છો, અને પ્રીમોલર લખી શકો છો, આને મોલર લખી શકો છો.
નામ ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં સેમ છે એટલે સ્ટ્રક્ચર પણ આપણે સેમ યાદ રાખવાનું છે ખાલી અહીંયા ફોર્મ્યુલા છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે 2 1 2 3 હવે ફોર્મ્યુલા વિશે ચર્ચા કરીએ પહેલા તો આ ટોપિક જે છે એનું નામ છે હ્યુમન ટીથ ફોર્મ્યુલા અર્થાત માનવના દાંતનું સૂત્ર માનવીય દાંતોનું સૂત્ર તો અહીંયા મેં વાત કરી હતી જડબાના બે પ્રકાર છે મેન્ડિલા અને મેક્સિબલ તો મેન્ડિલા અને મેક્સિબલમાં આપણે વાત કરી હતી મેક્સિબલની નીચેના પાર્ટની અને તેની અંદર પણ સેકન્ડ હાફની વાત કરી હતી 2123 ની તો મનુષ્યના દાંતનું સૂત્ર બનશે 2123 ઓકે હવે આપણે અહીંયા કાઉન્ટ કરીએ છીએ કેટલા આપણી ટોટલ દાંત થયા છે જો આ છે અહીંયા 3 4 5 6 7 8 તો આ બાજુ કેટલા થયા છે 8 તો સેમ વે આ બાજુ પણ કેટલા હશે 8 ઓકે તો આપણે તો નીચેની સાઈડની વાત કરી તો નીચેની સાઈડ કેટલા થઈ ગયા 16 ઉપર પણ અહીંયા કેટલા છે 8 ઉપર પણ કેટલા છે અહીંયા 8 ઉપર કેટલા થઈ ગયા 4 અને 16 પ્લસ 16 કેટલા થઈ ગયા આપણો આન્સર આવશે 32 આપણે જાણીએ છીએ એવરેજ હ્યુમનમાં દાંત કેટલા હોય છે 32 આપણે અહીંયા દૂધના દાંત જે છે મિલ્ક ટીથ એને ઇન્ક્લુડ નથી કરતા ઓકે આપણે જનરલી એવરેજ હ્યુમનની વાત કરીએ છીએ તો એક પ્રશ્ન એક્ઝામમાં પૂછાયો છે એક્ઝામનું નામ હું તમને જણાવું છું એક એક્ઝામનું નામ છે નીટ એક એક્ઝામનું નામ છે એસએસસી એક છે મેડિકલ માટે એન્ટ્રન્સ છે એમ્સ પ્રી મેડિકલ ટેસ્ટ છે પછી એક છે યુપીએસસી તો આ ત્રણ એક્ઝામમાં જે છે એસએસસીમાં આવશે એસએસસી સીજીએલ તો આ ત્રણ એક્ઝામમાં આ ચાર એક્ઝામ જે છે એની અંદર પ્રશ્ન પૂછાયો હતો કે હ્યુમન ટીથનો ફોર્મ્યુલા શું છે તો ઓપ્શન તમને જોઈને મજા આવશે 3132 હતા પછી 2122 હતા તો એકદમ નિયર જે છે ઓપ્શન આપવામાં આવે છે જેથી કરીને ઇઝીલી કન્ફ્યુઝ થઈ શકાય છે પરંતુ અત્યારે મેં કન્સેપ્ટનું નામ જ જે છે 2123 આપી દીધું છે જેથી કરીને આપણને યાદ રહી શકે મનુષ્યના દાંત જે છે એનું સૂત્ર છે 2123 આનો જ ઉપયોગ કોણ કરતું હશે તો આનો જ ઉપયોગ જે છે ડેન્ટિસ્ટ કરતા હશે ડેન્ટિસ્ટ જે અલગ અલગ સર્જરી કરે છે દરેક દાંતને જે છે એ અલગ નંબર આપેલો હોય છે હવે તમને નંબર ખ્યાલ આવી ગયો છે નંબર પ્લસ એડ્રેસ એનું નામ પણ કીધું છે ઇન્સિઝર્સ કેનાઇન પ્રી મોલર્સ એન્ડ મોલર્સ તો આ તો આપણે વાત કરી હતી મનુષ્યના દાંતની આઈ હોપ દરેક મિત્રોને ક્લિયર થઈ ગયું છે મનુષ્યના દાંત એની અંદર કઈ રીતે સબ પાર્ટ પડ્યા છે આ કઈ રીતે 2123 આવ્યું ઓકે સૂત્ર આ રીતે લખાશે 2123 અપોન 2123 અને આ રીતે જો નીચેના 16 ઉપરના 16 એટલે ટોટલ 32 અને એવું ના કરવું હોય તો અહીંયા 8 ક્રોસ 4 એટલે 32 તો આઈ હોપ જે દાંત જે છે ક્લિયર થઈ ગયા છે આપણે આગળ વધી રહ્યા છીએ હવે ટંગ તરફ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ તરફ ધેટ ઇઝ ટંગ ટંગ એટલે કે જીભ હવે જીભની વાત કરીએ એની પહેલાં જીભ ઉપર એક પાર્ટ આ રીતે આવેલા હોય છે આ રીતે ડોટેડ પાર્ટ જે આ રીતે હું 3D ઇમેજ બનાવવાનો ટ્રાય કરું આપણી જીભ છે એના પર આ રીતે ઉપસેલા પાર્ટ હોય છે ઓકે એને કહેવાય છે પેપિલે બંને સેમ છે પ્રોનાઉન્સિએશન કંઈ પણ હોઈ શકે છે પેપિલે જે છે એ આપણા ટેસ્ટ બર્ડ છે હવે ટેસ્ટ બર્ડ ઉપરથી હવે તમને ડેફિનેશન ક્લિયર થઈ ગઈ છે કોઈ પણ વસ્તુ અથવા એવા રિસેપ્ટર જે ટેસ્ટને પારખી શકતા હોય જે સ્વાદની ઓળખ કરી શકતા હોય તેને આપણે ટેસ્ટ બર્ડ કહીએ છીએ તો આવા અસંખ્ય નહીં પણ હજારોની સંખ્યામાં આવેલા છે પેપિલે આપણા જીવ ઉપર જેને ટેસ્ટ બર્ડ કહેવામાં આવે છે હવે સાયન્ટિફિકલી ચાર અલગ અલગ સ્વાદથી આપણે જે છે જાણીએ છીએ કયા કયા ચાર સ્વાદ છે તો એ ચાર સ્વાદ અને એના સબ સ્વાદ છે એ બધાથી આપણે માહિતગાર છીએ પરંતુ આપણે યાદ રાખવાની જરૂર નથી અત્યારે જે છે એક નવો સ્વાદ શોધાયો છે એના વિશે માહિતી લઈએ આ જે ખાટું તીખું મીઠું અને ખારું છે એના વિશે આપણે ચર્ચા નથી કરતા આ નવો સ્વાદ છે એનું નામ છે ઉમામી ટેસ્ટ ઓકે હવે એવું બન્યું છે કે અત્યારે બધા જે છે હાફ ઓફ ધ વર્લ્ડ ઇઝ અ ફેન ઓફ ધીસ ટેસ્ટ આ જે ટેસ્ટ છે એના ફેન થઈ ગયા છે કઈ રીતે ક્યાં મળે છે તો આ જનરલી ચાઇનીઝ ફૂડની અંદર આ ટેસ્ટ મળે છે આ પાંચમો નવો ટેસ્ટ આપણી જીભને મળી ગયો છે ઉમામી ટેસ્ટ નામ યાદ રાખજો ઉમામી ટેસ્ટ હવે જો તમે લાસ્ટ યર કોન્ટ્રોવર્સી સાંભળી હશે ફ્યુ યર્સ બેક મેગી જે છે એને બેન કરી દેવામાં હતી કારણ કે મેગીની અંદર MSGની માત્રા જે છે એ ખૂબ જ વધુ પ્રમાણમાં હતી તો MSG શું છે MSG છે મોનો સોડિયમ ગ્લુટામેટ ઓકે તો મોનોસોડિયમ ગ્લુટામેટ શું છે મોનોસોડિયમ ગ્લુટામેટ છે આજીનો મોટો આ તમે કોઈ પણ રાશન સ્ટોર ઉપર જઈને પરચેસ કરી શકો છો એક પાવડર આવે છે આજીનો મોટો બસ આ જ જે છે એનો ઉપયોગ થાય છે કોઈ પણ વસ્તુના સ્વાદમાં વધારો કરવા માટે હવે જેમ કે
ચાઇનીઝ આઈટમ હોય કોઈ પણ, મંચુરિયન, નૂડલ્સ, પનીર ચીલી, ફ્રાઈડ રાઈસ, સો એન્ડ સો, તો બધામાં જો તમે કંઈક અલગ ટેસ્ટ આવતો હશે. સેમ વસ્તુ જો તમે ઘરે બનાવશો તો એનો ટેસ્ટ કંઈક અલગ આવશે, અને એ જ વસ્તુ જો તમે રેસ્ટોરન્ટમાં ટેસ્ટ કરશો તો એનો ટેસ્ટ અલગ આવશે. તેનું કારણ જ છે આજીનો મોટો, એટલે કે મોનોસોડિયમ ગ્લુટામેટ. પરંતુ શું થાય છે, આનું આપણે કન્ઝમ્પશન વધારે દઈએ તો આ સમજ જતા જે છે ગ્લુટામિક એસિડ બને છે અને આપણા લીવર ઉપર ડેમેજ પણ લાવી શકે છે. પણ બેસ્ટ થિંગ, બેસ્ટ પાર્ટ એ છે કે આપણે રેગ્યુલરલી જે છે એને કન્ઝ્યુમ કરતા નથી, એટલે અને બહુ જ નહિવત પ્રમાણમાં હોય છે, એટલે આપણને કંઈ અસર થતી નથી. પરંતુ એક સોલ્યુશન છે આપણી જોડે, એક્સરસાઇઝ, બીજું તો કોઈ સોલ્યુશન છે નહીં. તો આ તો મિત્રો પાંચમો ટેસ્ટ, ઉમામી ટેસ્ટ, ઓકે, જે ચાઇનીઝમાં જોવા મળે છે. ચાર ટેસ્ટની ચર્ચા કરતા નથી, ટેસ્ટ બર્ડની ચર્ચા કરી છે અને અહીંયા જીભની વાત કરી છે. જીભની અંદર એક હાડકું આવેલું છે આખા શરીરમાં, માત્ર જીભની અંદર અંદરની પણ જીભની સાથે જોડાયેલું એક હાડકું છે જેને કહેવાય છે યોઇડ. યોઇડ કહીશું, યોઇડ, યોઇડ બોન. તો આ એક હાડકું આવેલું છે જીભ સાથે સંકળાયેલું. તો બેઝિકલી આપણે દાંત અને જીભની ચર્ચા કરી લીધી છે. તો દાંત અને જીભની ચર્ચા કેમ કરવી પડી તમને ખ્યાલ આવી ગયો હશે, કારણ કે દાંત અને જીભ જે છે એ પાચન તંત્રની શરૂઆતનો ઇનિશિયલ ફેઝ છે. પાચન તંત્ર તો ઇન્ફેક્ટ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું, પરંતુ તમને દાંત અને જીભ વિશે બેઝિક આઈડિયા આવી ગયો હશે. આ બધા અગત્યના ફેક્ટ જે છે, ઓલમોસ્ટ ડેટા તો ક્લિયર છે, મેં રફલી લખ્યું છે, છતાં જો તમારે જો આની PDF મેળવવા માંગતા હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો, અથવા ટેલિગ્રામમાં જઈને સર્ચ કરી શકો છો GPSC નેક્સ. અને આ સિવાય ત્યાં બીજા ઘણા બધા વિષયની તમને 800 થી વધારે PDF જે છે ત્યાં મળી રહેશે.